हेलो स्टूडेंट्स, केम छो? आ बदा मजा में आशो। हवे आपणे आजना लेक्चर में निश्चाय स्वाध्याय 4.2 नो अभ्यास करीशुं। पहलो प्रश्न 1-6 प्रश्न एवो छे के जेमां तमारे निश्चायकना गुणधर्मनो उपयोग करीने साबित करवानुं छे। बराबर, तो स्टार्ट करिए आजनुं सेशन। तो सौ प्रथम पहलो प्रश्न आपणे सॉल्व करीशुं के निश्चायकमां, पहलो प्रश्न सॉल्व करिए निश्चायकमां। बराबर, डायरेक्ट आपणे साबित करवानुं छे। डायरेक्ट लईशुं निश्चायकमां x y z a b c x + a y + b અને z + c। પ્રશ્નમાં એવું કહ્યું છે કે તમારે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। બરાબર, એટલે વિસ્તરણ નથી કરવાનું, ગુણધર્મનો ઉપયોગ કરવાનો। તો સૌપ્રથમ આપણે અહીંયા તમે જો ત્રીજા સ્તંભમાં બે ઘટક સરવાળામાં છે, પહેલા અને બીજા સ્તંભમાં તમને અહીંયા જે ઘટક આપે છે સિંગલ છે। તો આપણે એવું કરીએ કે પહેલા સ્તંભમાં ક્રિયા કરીશું, પહેલા સ્તંભમાં બીજો સ્તંભ ઉમેરી દઈએ, બીજા સ્તંભને આપણે પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ, તો થશે શું? જો આપણે બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરીએ તો x + a y + b અને z + c મળે। પછી a b c x + a y + b અને z + c, તમે જોઈ શકો છો કે પહેલો અને બીજો સ્તંભ સમાન છે। જો નિશ્ચયકમાં કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય આવે, is equal to 0, કારણ પહેલો અને બીજો સ્તંભ સમાન છે। તો આ આપણે જમણી બાજુ મળી ગઈ, અહીંયા આપણે વિસ્તરણની કોઈ જરૂર પડી નહીં। બરાબર, એટલે તમારે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરવાનો છે। આ પ્રશ્ન તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો કે એક નિશ્ચયકમાંથી બે નિશ્ચયક બનાવીને નિશ્ચયકને સરવાળા તરીકે, એ બીજી રીત પણ તમને બતાવી દઉં। પહેલી રીત પણ બધાને ખ્યાલ આવી ગયો હશે, બીજી રીત લઈએ આપણે। આપણે નિશ્ચયકનો ગુણધર્મ જોયો હતો કે એક નિશ્ચયકને બીજા બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે। તો અહીંયા આપણે આ એક નિશ્ચયકમાંથી બે નિશ્ચયક બનાવી શકીએ, આ એક નિશ્ચયકમાંથી આપણે બે નિશ્ચયક બનાવી શકીએ છે। બરાબર છે, તો એમાં શું કરવાનું છે? તો પહેલા બે સ્તંભમાં ઘટકો સિંગલ છે, એક x y z a b c, એટલે પહેલા બે સ્તંભ m ના m આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં, પ્રથમ બે સ્તંભમાં કોઈ ફરક પડે નહીં। હવે ત્રીજા સ્તંભમાં જે ઘટક છે એનું વિભાજન થશે, એમાં x y z છે એ આપણે પહેલા નિશ્ચયકમાં લઈએ અને a b c છે એને આપણે બીજા નિશ્ચયકમાં લઈએ। તો હવે તમે એને જોઈ શકો છો કે પહેલો અને બીજો સ્તંભ સમાન છે, એટલે આમાં જવાબ 0 આવશે, અને આમાં બીજો અને ત્રીજો સ્તંભ સમાન છે એટલે આમાં જવાબ 0 આવશે। અહીંયા આપણે લખવાનું શું છે? કારણ નિશ્ચયકમાં કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય। બરાબર, આ એનું કારણ ઓકે। તો 0 + 0 એટલે 0, તો થઈ ગઈ જમણી બાજુ। તો આ રીતે પણ તમે પ્રશ્ન પહેલો સોલ્વ કરી શકો છો ઓકે। તો આ થયો ફર્સ્ટ ક્વેશ્ચન। તો આપણે અહીંથી પહેલા ક્વેશ્ચનને દૂર કરી દઈએ અને પહેલો ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ કર્યો છે એ પણ અહીંથી રિમૂવ કરી દઈએ, ખ્યાલ આવી ગયો હશે બધાને પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન છે કે નિશ્ચયકમાં a - b, b - c, c - a, પહેલા સ્તંભમાં b - c, c - a - b, c - a - b, d - c બરાબર 0, તો આપણે લઈશું નંબર 2 માં ડાબી બાજુ બરાબર નિશ્ચયકમાં પહેલા સ્તંભમાં a - b, b - c, c - a, બીજા સ્તંભમાં b - c, c - a - b, ત્રીજા સ્તંભમાં c - a - b અને d - c। બરાબર, તો હવે આપણે અહીંયા શું કરીએ કે આ a ઘન છે અને અહીંયા ઋણ છે અને c અહીંયા ઋણ છે અને c ઘન છે, તો આપણે એવું કરીએ કે પહેલી હારમાં ક્રિયા કરીશું, પહેલી હારમાં બીજી અને ત્રીજી હારને ઉમેરી દઈએ। બરાબર, બીજી અને ત્રીજી હારને આપણે પહેલી હારમાં ઉમેરી દઈએ તો થશે શું? a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c માઇનસ a એટલે 0, એ રીતે b માઇનસ c પ્લસ c માઇનસ a પ્લસ a માઇનસ b 0,
એટલે બધા ઘટક તમને 0 મળશે. અહીંયા b - c c - a, અહીંયા c - a a - b, અહીંયા a - b b - c, બરાબર છે? એનો મતલબ એવો થયો કે પ્રથમ હારના બધા ઘટકો 0 છે. તો જો નિશ્ચયકમાં કોઈ પણ હાર અથવા સ્તંભના બધા ઘટક કોઈ પણ હાર અથવા સ્તંભના બધા ઘટક શૂન્ય હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય જ આવે, બરાબર? ત્યાં આપણે વિસ્તરણ કરવાની જરૂર નથી. તો આ આપણને મળ્યો જમણી બાજુ, ક્લિયર? તો આપણે આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ. અને બીજી રીતે પણ સોલ્વ કરી શકાય. આપણે કરવું હોય તો પહેલી હારમાં માત્ર બીજી હાર ઉમેરીએ અને માઇનસ કોમન કાઢીએ, એટલે પહેલો અને પહેલી અને ત્રીજી હાર સરખી બનશે. ઘણી બધી રીતે દાખલાઓ સોલ્વ કરી શકીએ છીએ, બટ આ બેઝ મેથડ હું તમને સમજાવી રહ્યો છું. તો આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો. હવે આપણે લઈશું થર્ડ નંબરનો ક્વેશ્ચન. અહીંયાથી પણ આપણે કમ્પ્લીટ આને ઇરેઝ કરી દઈએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન નંબર 3, એમાં આપણે સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ બરાબર નિશ્ચયકમાં આપેલું છે, પહેલા સ્તંભમાં 2 3 5, બીજા સ્તંભમાં 7 8 અને 9, ત્રીજા સ્તંભમાં 65 75 અને 86, બરાબર? તો હવે તમે એને જુઓ, આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે એક પેટર્ન બનતી હોય છે, બરાબર? તો આ 65 છે એને 7 વડે ના ભાગી શકાય, પણ તમે જાણો છો 7 9 63, તો 63 માં 2 ઉમેરવાથી 65 આવી જાય છે, બરાબર? એવી રીતે 8 9 72, તો 72 માં 3 ઉમેરવાથી 75 આવી જાય છે, અને 9 9 81 81 માં 5 ઉમેરવાથી 86 આવી જાય છે. તો એક પેટર્ન અહીંયા બની જાય છે. તો જ્યારે પણ એક સ્તંભમાં ઘટક વધારે છે અને બીજા સ્તંભમાં ઘટક ખૂબ નાના છે ત્યારે ગુણાકાર ભાગાકાર આ બધી ક્રિયાઓ તમે વિચારો, સરવાળો, બરાબર, અને તમને જવાબ મળે. તો અહીંયા આ પ્રકારની ક્રિયા કરે છે. તો આપણે શું કરીશું? પહેલા સ્તંભમાં ક્રિયા કરીશું. શું ક્રિયા કરીશું? પહેલા સ્તંભમાં બીજા સ્તંભને 9 વડે ગુણીને ઉમેરીશું. બીજા સ્તંભને 9 વડે ગુણવા પડશે. તો 9 વડે ગુણીએ તો શું આવે? ક્રિયા કરવાની છે પહેલા સ્તંભમાં, એટલે અહીંયા ક્રિયા થશે, બરાબર? આ આ જે સ્તંભ છે આ સ્તંભના બધા ઘટકને આપણે 9 વડે ગુણવાના છે, બરાબર? બધા ઘટકને આપણે 9 વડે ગુણવાના છે. 9 વડે ગુણીએ તો 9 6 63 63 ને 2 65, એ રીતે અહીંયા 75 અને અહીંયા 86, 7 8 અને 9, 65 75 અને 86. તમે જોઈ શકો છો કે નિશ્ચયકમાં પહેલો અને ત્રીજો સ્તંભ આ બંને સમાન આવે છે. જો આ બંને સમાન છે તો મૂલ્ય શું આવે? 0 = 0. કારણ આપણે લખીશું કે નિશ્ચયકમાં, અથવા તમે એવું ડાયરેક્ટ લખી શકો કે C1 = C3, પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે. = 0 = જમણી બાજુ. તો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 3 આપણે સાબિત કર્યો. તો આ ક્વેશ્ચન નંબર 3 સાબિત થયો, બરાબર? હવે આપણે આગળ ચોથો પ્રશ્ન સાબિત કરીશું, નંબર 4. નંબર 4 માં ડાબી બાજુ લઈ ગયા આપણે, ડાબી બાજુ બરાબર નિશ્ચયકમાં પહેલા સ્તંભમાં 1 1 1, બીજા સ્તંભમાં BC CA AB, ત્રીજા સ્તંભમાં A B+C, B C+A, અને C A+B, ઓકે? આનો જવાબ આપણે 0 લાવવો છે. તો સૌપ્રથમ આપણે એવું કરીશું કે આને સાદરૂપ આપી દઈએ, AB+AC, BC+CA, CA+AB, ઓકે? તો 1 1 1, BC CA AB, AB+AC, BC+AB, AC+BC, ઓકે? તો આ જે પદ છે BC, એ જો એને આમાં ઉમેરવામાં આવે, આ CA ને આમાં ઉમેરવામાં આવે, અને AB ને આમાં ઉમેરવામાં આવે, એટલે કે ત્રીજા સ્તંભમાં ઉમેરવામાં આવે, જો બીજા સ્તંભને, તો એક ઘટક કોમન મળે છે, AB+BC+CA, એક પદ તમને કોમન મળે છે. તો આપણે અહીંયા ક્રિયા કરીશું કે C3 implies C3 + C2, એટલે કે ત્રીજા સ્તંભમાં આપણે બીજા સ્તંભને ઉમેરી દઈએ, તો શું મળશે આપણને? 1 1 1, BC CA AB, AB+BC+CA, 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 બરાબર છે? હવે આપણે
બીજા સ્તંભમાંથી AB BC C એ કોમન લઈ લઈએ જે હું અહીંયા લખું છું is equal to AB BC C એ કોમન લઈ લઈએ તો આપણને મળે છે 1 1 1 BC CA AB અને 1 1 1 ઓકે કારણ C3 implies 1 upon AB BC CA into C3 એટલે આપણે બીજા સ્તંભને 1 upon AB BC CA આના વડે ગુણ્યા એના વડે ગુણીશું 1 upon વડે એટલે આ કદી છે ત્યાં 1 1 1 થઈ જશે બરાબર હવે તમે જોઈ શકો છો કે પહેલો અને ત્રીજો સ્તંભ બંને કેવા રહ્યા સમાન જો બંને સમાન હોય તો શું આવે 0 થઈ જાય મૂલ્ય AB BC CA ગુણ્યા 0 કારણ શું લખીશું આપણે પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે તો ફાઇનલ જવાબ શું આવે 0 તો આપણે શું મળે છે જમણી બાજુ ઓકે તો આ રીતે આપણે સાબિત કર્યો ક્વેશ્ચન નંબર 4 તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું આપણે ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે કમ્પ્લીટ કર્યું પાંચમો પ્રશ્ન જે છે એમાં તમે જોઈ શકો છો નંબર 5 માં ડાબી બાજુ લઈએ આપણે b plus c c plus a plus b p q plus r r plus p p plus q y plus z z plus x x plus y તમારે જવાબ લખવાનો છે બે વખત ટુ ટાઈમ્સ a p x b q y c r z ઓકે તો આપણે પદ લાવવાનો છે a પહેલા સ્તંભમાં પહેલો ઘટક a છે અને આપણે a લાવવાનો છે એટલે તમારે b ને દૂર કરવો પડે પણ અહીંયા કે સિંગલ ઘટક નથી બધા બે બે ના ટર્મમાં છે બરાબર છે કોઈ એક હાર કે સ્તંભમાં ત્રણ ઘટક હોય ને બીજામાં બે ઘટક હોય તો ત્યાંથી મને એક ઘટક મળે રાઈટ ક્યાંક બે ઘટક છે ક્યાં એક ઘટક છે ત્યાંથી મને બાદબાકી કરીને એક ઘટક મળે ત્રણ અને બે હોય બે અને એક હોય ચાર અને ત્રણ હોય તો મને એક ઘટક મળે સિંગલ એટલે અહીંયા એવું બધા બે બેમાં જ છે રાઈટ તો ડાયરેક્ટ મને એક ઘટક મળશે નહીં તો અહીંયા હું શું કરીશ પહેલા હું આ બંને હારને પહેલી હારમાં ઉમેરી દઉં બરાબર r1 implies r1 plus r2 plus r3 તો આપણને શું મળે બે વખત a plus b plus c બે વખત p plus q plus r બે વખત x plus y plus z ઓકે ત્યારબાદ c plus a m ના m r plus p m ના m z plus x m ના m a plus b m ના m p plus q m ના m x plus y m ના m ઓકે હવે આમાંથી બે કોમન કાઢી લઈએ તો બે કોમન કાઢીશું તો આપણને મળશે a plus b plus c p plus q plus r x plus y plus z ઓકે અને c plus a plus b p plus r p plus q z plus x x plus y કારણ આપણે લખી શકીએ કે r1 implies 1 upon 2 r1 એટલે પહેલી હાર છે એને આપણે 1 upon 2 વડે ગુણ્યા કે બે કોમન કાઢ્યા એટલે મતલબ એવો ગુણ થયો તો હવે તમે જુઓ તમારે a plus a લાવવાનું છે અહીંયા ઓકે તો મારે અહીંયા b plus c ને દૂર કરવા પડે પણ અહીંયા તો મને b plus c દેખાતા નથી કે તો ગભરાવાની જરૂર નથી તમે કોઈ પણ હાર બાદ કરી લો દાખલા તરીકે આપણે ક્રિયા કરીએ કે r1 implies r1 minus r2 પહેલી હારમાંથી બીજી હાર બાદ કરીએ તો થશે છે તો પહેલી હારમાં આપણને મળે છે b q અને y ઓકે x અને z કેન્સલ થઈ જશે આમાંથી p અને r કેન્સલ થઈ જશે અને આમાંથી c અને a કેન્સલ થઈ જશે અહીંયા c plus a p plus r p plus r z plus x a plus b p plus q x plus y બરાબર હવે તમે જુઓ આ b જે છે એને આપણે ત્રીજી હારમાંથી બાદ કરીએ એટલે ક્રિયા કરીશું r3 implies r3 minus r1 એટલે ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરીશું ક્રિયા કરીશું બીજી હારમાં તો શું મળશે આપણને 2 નિશ્ચયકમાં b q y c plus a p plus r z plus x ઓકે જો ત્રીજી હારમાંથી આપણે પહેલી હારને બાદ કરીએ તો b કેન્સલ થઈ જાય એટલે a
સિંગલ ઘટક લાવવાનો છે આ પદ એટલા માટે મેં બાકી રાખ્યું છે સિંગલ ઘટક લાવવાનો છે બધામાં અને અહીંયા જે ડબલ છે તો હજી ક્રિયા થશે એ છે અને અહીંયા એ છે તો આપણે અહીંયા હજી ક્રિયા કરીશું કે R2 implies R2 - R3 બીજી હારમાંથી ત્રીજી હારને આપણે બાદ કરી દઈએ તો શું મળશે 2 ટાઈમ્સ b q y c p z a p x ઓકે હવે આપણે a ક્યાં જોઈએ છે પહેલી હારમાં અને અહીંયા ક્યાં છે ત્રીજી હારમાં તો આપણે પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરીએ બરાબર જો આપણે બે હારની અદલાબદલી કરીએ તો નિશ્ચયનું મૂલ્ય ઋણ થઈ જાય વિરોધી સંખ્યા થઈ જાય એટલે -2 a p x c p z b q y ઓકે ફરી આપણે નિશ્ચયનું મૂલ્ય જે છે અહીંયા તમે જો ઘન છે એટલે ફરી આપણે હારની અદલાબદલી કરવી પડશે તો તમે જો અહીંયા c જે છે એ અહીંયા તમે જો ત્રીજી હારમાં છે અને અહીંયા ક્યાં આવ્યા છે બીજી હારમાં એટલે આપણે ક્રિયા કરીશું r2 ડબલ ઇમ્પ્લાઇઝ r3 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે a p x b q y c અને p અને સોરી c r આવું જોઈએ ઓકે p કેન્સલ થશે એટલે અહીંયા r આવશે c કેન્સલ થશે r આવશે એટલે b b q y અને c r અને z ચલો ચેક કરો મળી ગઈ તમને જમણી બાજુ ઓકે તો આ રીતે ક્વેશ્ચન નંબર 5 આપણે સોલ્વ કર્યો તો અહીંયા વિદ્યાર્થીઓ તમારે નિશ્ચયના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે કે વિસ્તરણ નથી કરવાનું બરાબર છે સરવાળો કરો એક હારમાંથી બીજી હારમાં ઉમેરો કોમન પાડો બરાબર છે આ બધી ક્રિયાઓ કરીને તમારે જવાબ લાવવાનો છે તો ક્વેશ્ચન નંબર 5 આપણે કમ્પ્લીટ કર્યો સારો ક્વેશ્ચન નંબર 5 હવે ક્વેશ્ચન નંબર 6 છઠ્ઠો પ્રશ્ન છે એમાં ડાબી બાજુ બરાબર નિશ્ચયકમાં 0 a અને -b -a 0 -c b c અને 0 આનો જવાબ તમારે 0 લાવવાનો છે બરાબર તો આ પ્રશ્ન એવો છે કે જેમાં રકમ ફરી પાછી બનશે શા માટે મને એવી ખબર પડી એટલે હું અહીંયા ધારી લઉં છું શા માટે મને ખબર પડી તો હું તમને સમજાવું આપણે ભણેલા નિશ્ચયક શ્રેણી ચેપ્ટર અને એમાં આપણે ભણેલા વિકર્ણ શ્રેણી આ બધી વ્યાખ્યાઓ ભણેલા એમાં તમે જુઓ આ જે શ્રેણી છે એ વિષમમિત શ્રેણી છે યાદ કરો બધી વ્યાખ્યાઓ ભણ્યા હતા એમાં પહેલું 3.1 સ્વાધ્યાય બરાબર છે આ બધી વ્યાખ્યાઓ ભણ્યા હતા એના પછી 3.3 માં આપણે આ ભણ્યા હતા વિષમમિત શ્રેણી તો વિષમમિત શ્રેણીમાં તમે જુઓ કે અગ્ર વિકર્ણના બધા ઘટકો 0 હોય રાઈટ અને પહેલી હારને તમે માઈનસ વડે ગુણો તો પહેલો સ્તંભ આવે અને ત્યારે મેં તમને એવું પણ શીખવાડ્યું છે કે વિષમમિત શ્રેણીકના નિશ્ચયક મૂલ્ય શૂન્ય મળે તો આનો જવાબ તો 0 જ થવાનો છે જે આપણને પહેલેથી ખબર છે પણ આપણે આને ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે તો સૌપ્રથમ આપણે એવું કરીશું કે આ જે પહેલી હાર છે એમાંથી માઈનસ કોમન કાઢીશું બીજી હારમાંથી માઈનસ કોમન કાઢીશું ત્રીજી હારમાં ત્રણેયમાંથી માઈનસ કોમન કાઢીએ તો શું મળે 0 માઈનસ a b a 0 c માઈનસ b માઈનસ c અને 0 ઓકે તમે અહીંયા કારણ લખી શકો છો r1 -1 r1 ઓકે કારણ તમે લખી શકો છો r1 implies -1 ગુણ્યા r1 r2 implies -1 ગુણ્યા r2 r3 implies -1 ગુણ્યા r3 એટલે આપણે -1 વડે ગુણ્યા છે કોમન કાઢ્યા અને ગુણ્યા બંને એકત્ર એટલે પ્લસ થઈ જાય હવે આ જે નિશ્ચયક છે એમાં 0 એ માઇનસ થઈ જાય અને એ સ્તંભમાં જ કરો જે હાર છે જે આપણી હાર છે એ અહીંયા સ્તંભ છે બરાબર છે તો તમારે શું કરવું પડશે હારને સ્તંભમાં મેળવવા પડશે તો હારને સ્તંભમાં મેળવવા માટે આપણે કઈ ક્રિયા કરીએ છીએ ri to ci તો ri to ci ક્રિયા કરતા ri to ci ક્રિયા કરતા માઇનસ 1 નો 1 એટલે માઇનસ પહેલી હાર પહેલો સ્તંભ બને બીજી હાર બીજો સ્તંભ બને ત્રીજી હાર બીજો સ્તંભ બને તો આ ફરી પાછો નિશ્ચયક મળી ગયો અને પરિણામ એક આપી દો કારણ સમીકરણ નંબર 1 પરથી એટલે અહીંયા તમને મળ્યું b બરાબર માઇનસ d એટલે 2b બરાબર 0 એટલે d બરાબર 0 એટલે નિશ્ચયકનો જવાબ 0 મળ્યો બરાબર છે તો આ રીતે આપણે 1 થી 6 પ્રશ્ન
पूरा कर्या अने बधाने ख्याल आवी गयो हशे। ओके तो नेक्स्ट क्वेश्चन नंबर 7, 7 नंबर प्रश्न छे एमा माइनस ए स्क्वायर बी ए सी ए ए बी माइनस बी स्क्वायर सी बी ए सी बी सी माइनस सी स्क्वायर एना बराबर तुम्हारे लावानुं छे 4 ए स्क्वायर बी स्क्वायर सी स्क्वायर। ओके साबित करवानुं छे। હવે જે 7 થી 12 ના પ્રશ્ન છે એમાં પણ ક્વેશ્ચન નંબર 7 થી 12 એમાં પણ તમારે ગુણધર્મનો જ ઉપયોગ કરવાનો છે। ઓકે તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આ પ્રશ્ન ડાબી બાજુ લઈશું પહેલા 7 નંબર માં ડાબી બાજુ ઉપર લઈશું પહેલા માઈનસ a સ્ક્વેર ba અને ca ઓકે ab માઈનસ b સ્ક્વેર cb ac bc માઈનસ c સ્ક્વેર ક્લિયર આટલું આરામ છે। પહેલા સ્તંભમાંથી a કોમન નીકળે છે, બીજા સ્તંભમાંથી b કોમન નીકળે છે, ત્રીજા સ્તંભમાંથી c કોમન નીકળે છે। ઓકે તો c1 implies 1 upon ac1, c2 implies 1 upon bc2 અને c3 implies 1 upon cc3 આપણે આના ઉપયોગ કરીએ સંકેતનો તો abc કોમન નીકળે છે, વધે છે -abc a-b c પછી ab - c। ઓકે હવે તમે જો પહેલી હારમાંથી a કોમન નીકળે છે, બીજી હારમાંથી b કોમન નીકળે છે, ત્રીજી હારમાંથી c કોમન નીકળે છે, બરાબર? એટલે ફરી abc કોમન નીકળે છે એટલે આપણે અહીંયા ક્રિયા લખી દઈએ કે r1 implies 1 upon ar1, r2 implies 1 upon br2, r3 implies 1 upon cr3 તો આપણને અહીંયા મળે છે abc ગુણ્યા abc બરાબર તો આપણને મળશે -1 + 1 + 1 -1 1 1 1 -1। ઓકે હવે આપણે પહેલી હારમાં બીજી હાર ઉમેરી દઈએ। ઓકે r1 implies r1 plus r2 કરીએ તો શું મળશે a square b square c square 0 0 2 અને એ જ ક્રિયા આપણે બીજી હારમાં કરીએ r2 implies r2 plus r3 જોડે બીજી હારમાં પણ ક્રિયા કરી દઈએ તો આપણને મળશે 2 0 0 1 1 અને -1। ઓકે અહીંયા તમારે વિસ્તરણ કરવું જ પડશે, બરાબર છે? તો જવાબ મળશે એટલે 7 થી 12 ના પ્રશ્નમાં ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે પણ વિસ્તરણ પણ કરવાનું છે એટલે 1 થી 6 પ્રશ્ન એવા હતા કે જેમાં માત્ર ગુણધર્મ વિસ્તરણ નતો પણ હવે આ જે પ્રશ્ન છે એમાં તમે ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો અને સાથે વિસ્તરણ પણ કરી શકો છો એટલે હવે અહીંથી છૂટકો નથી એટલે વિસ્તરણ કરવું પડશે તો આપણે પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર ગુણ્યા 2 કૌંસમાં આ હાર અને સ્તંભ બંધ થઈ જશે 2 ઓછા 0 એટલે તમને જવાબ મળશે 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જે મળી તમને જમણી બાજુ। ઓકે તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કર્યો। ઓકે તો ક્વેશ્ચન નંબર 8 એમાં પહેલો પ્રથમ સ્તંભમાં 111 બીજા સ્તંભમાં abc અને ત્રીજા સ્તંભમાં a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર તમારે જવાબ લાવવાનો છે a માઇનસ b b માઇનસ c c માઇનસ a તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ લઈએ વન 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 એ બી સી એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ઓકે હવે આગળનું દાખલો જોઈએ તો એમાં કોમન નીકળતું બરાબર છે તમે આપણે જેટલા પણ ક્વેશ્ચન જોયા એમાં કોમન નીકળતું હતું પણ અહીંયા એવું નથી અહીંયા કોમન નથી નીકળતું અહીંયા 1 છે અહીંયા a અને a સ્ક્વેર છે પણ અહીંયા 1 છે એટલે કોમન નથી આવતું તો શું કરવાનું તો તમે જમણી બાજુ જુઓ જમણી બાજુમાં આપ્યું છે a - b b - c c - a તો આ પ્રકારના પદ બનાવવા પ્રયત્ન કરો તો a - b માં બનાવવું હોય તો શું કરવું પડશે r1 implies r1 - r2 અને b - c બનાવવું હોય તો r2 implies r2 - r3 એટલે મારે અહીંયા પહેલી હારમાંથી બીજી હાર બાદ કરવી પડશે અને બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરવી પડશે ત્યારે મને a - b અને b - c મળશે તો હવે શું થશે જો આ ક્રિયા આપણે કરીએ તો પહેલો ઘટક છે એ 0 થઈ જશે
माइनस बी आवशे અને a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આવશે એ રીતે અહીંયા 0 બી જશે b માઈનસ c આવશે અને b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર આવશે ત્રીજી વાર છે એમાં કોઈ ફરક પડવાનો નથી એમના એમ જ રહેશે હવે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એના બે ભાગ પડે છે અવયવ પડે છે તો પહેલો સ્તંભ 0 0 1 એના એમ બીજો સ્તંભ a માઈનસ b b માઈનસ c અને c આમાં બે ભાગ પડશે a b અને a b આમાં બે ભાગ પડશે b c અને b c અવયવ પડે આપણે c સ્ક્વેર ઓકે સૂત્ર ના આવડતા હોય તો બેઝિક ફોર્મ્યુલા અને વિડિયો મૂક્યો ત્યાં જોઈ લેજો બહુ ઈઝી સૂત્ર છે આવડે બધાને પહેલી r માં a b બીજી r માં b c કોમન એટલે r1 ઇમ્પ્લાઈસ 1 upon a b r1 અને r2 ઇમ્પ્લાઈસ 1 upon b c r2 તો આપણે આ ક્રિયા કરીએ તો પહેલી આરમાં a - b કોમન આવશે અને બીજી આરમાં b - c કોમન આવશે ઓકે તો આપણે પહેલી આરમાં શું મળે છે 0 1 a b 0 1 b c 1 c અને c² રાઈટ હવે બે 0 બની ગયા તો વિસ્તરણ કરી દઈએ વધારે સરળ પડશે તો a - b અને b - c એમના પ્રથમ સ્તંભથી આપણે વિસ્તરણ કરીએ પહેલા સ્તંભથી આપણે વિસ્તરણ કરીએ છે તો 0 0 1 કૌંસમાં આ r અને સ્તંભ બંધ થઈ જશે બરાબર અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર આપણે વિસ્તરણ જાણીએ છીએ b કેન્સલ ઓકે તમે કારણ લખી શકો છો કે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરતા તો આપણે અહીંયા શું મળે a - b b - c અને c - a ઓકે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તો આ તો ક્વેશ્ચન નંબર 8 માં પહેલો ઓકે સ્ટુડન્ટ તો 1 થી 8 પ્રશ્નમાં તમને બધા ક્વેશ્ચન્સ ખ્યાલ આવી ગયા હશે પરફેક્ટલી ઓકે તો આ હતો આપણો લેક્ચર નિશાયકનો હવે બીજા લેક્ચરમાં આ સ્વાધ્યાય પૂરું થઈ જશે તમે વિડીયો જોયો છે પરફેક્ટ અને ક્યાંય પણ ડાઉટ્સ હોય તો તમે કોલ કરી શકો છો ડાઉટ સોલ્વ થઈ જશે જે જેટલું પણ ચલાવ્યું છે એમાં ડાઉટ ન રહેવો જોઈએ તમને જે સોલ્વ કર્યું એમાં ડાઉટ હોય એ આપણે સોલ્વ કરી દઈશું પણ હાલ જેટલું ચાલે છે એમાં પરફેક્ટ તમે સોલ્વ કરો એમાં ક્યાંય પણ ડાઉટ હોય તો તમે તરત મને કોલ કરો ઓકે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ